અને હવે જુઓ કેવું છે તાપનું ટોર્ચર। जो तमे काम वगर घर की बहार निकलशो तो तमने लू लागी शके छे। हाल में आकाश में अगन वर्षा थती होय तेवो अहसास थई रह्यो छे। राज्य में काळजाळ गर्मी प्रकोप यथावत छे। राज्य में आज सीवियर हीटवेव की आगाही छे। सूरत पोरबंदर और जूनागढ़ में सीवियर हीटवेव तो भावनगर और गीर सोमनाथ में हीटवेव की आगाही कराई छे। अमदावाद में गर्मी ने लईने ऑरेंज एलर्ट, ज्यारे के सौराष्ट्र में गर्मी ने लईने येलो एलर्ट अपायुं। अत्रे महत्वपूर्ण छे कि 24 कलाक बाद राज्यना तापमान में नजीवो घटाड़ो थवानी संभावना छे। 15 मे थी तापमान में 1-2 डिग्री घटाड़ो थशे। तो आखिर सूरत पोरबंदर में सीवियर हीटवेव की आगाही व्यक्त करवामां आवी छे अने आ काळजाळ गर्मी वच्चे लोकोने पण सचेत रहेवा माटे सतत सलाह अपाई रही छे। स्थिति छे ते जोवा मळी रही छे। अमदावाद, सूरत, राजकोट अने उत्तर गुजरात नी अंदर जे सतत जे गर्मी पड़ी रही छे तेना कारणे कई स्थिति शहरों नी अंदर अलग जोवा मळती होय छे। सूरत नी वात करीए तो सूरत नी अंदर आजे 43 डिग्री छे ते तापमान जोवा मळी रह्युं छे। तापमान ना कारणे रोड रस्ता जे सूरत शहेरना जे सुमसान जोवा मळी रह्या छे। આજે સુરત દાદા જે તપી રહ્યા છે તેના કારણે લોકો છે તે ઘરની બહાર નીકળતા આજે છે તેને ટાળી રહ્યા છે। તો અહીંયા કેટલાક શહેરીજનો છે તેમની સાથે સીધી વાત કરીશું, કારણ કે ગરમીના છે લોકો છે તે બહાર ઓછા નીકળતા હોય છે। શું કહેશો, સુરતની અંદર હીટવેવ જોવા મળી રહ્યો છે? જોવા જઈએ તો હમણાં તો 2-3 દિવસ થા બહુ જ ગરમી પડી રહી છે અને આવી ગરમી જોઈએ તો 4-5 વર્ષ થા પડી નથી, 5 વર્ષ બાદ આવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। તો હું એટલું જ કહેવા માંગીશ શહેરીજનોને કે ઘરની બહાર ઓછા નીકળો અને બને એવા પૂરા કપડાં ઢંકાઈને નીકળો એમ, અને ઠંડુ પીણું પીવાનું ટાળો અને પાણીનો વધારે ઉપયોગ કરો, ખોરાક ઓછો લ્યો તો વધારે સારું પડશે। લોકો છે તે ગરમીની અંદર રાહત લેવા માટે ઠંડા પીણા પીતા હોય છે, શું કહેશો કે કેવી ગરમી અત્યારે જોવા મળી રહી સુરત શહેરની અંદર? અત્યારે સુરત શહેરની અંદર બહુ જ વધારે પ્રમાણમાં હીટવેવ છે અને તેનાથી બચવા મને એવું લાગે છે કે કોલ્ડ ડ્રિંક્સ કરતાં આપણે વધારે પ્રવાહી જ્યુસનો ઉપયોગ કરો, જેવો કે શેરડીનો રસ, તરબૂચનું જ્યુસ એવું પીએ તો આપણને હીટવેવથી વધારે રાહત મળે એવું મને લાગી રહ્યું છે। ઘણા સમય પછી સુરતની અંદર આવી સ્થિતિ જોવા મળી છે, ક્યારેય તમે જોયું કદાચ અનુભવ નહીં કર્યો હોય? હા, બહુ વધારે ગરમી પડે છે છેલ્લા 2-3 દિવસથી। 45 ડિગ્રી જેવું તાપમાન હું જોઉં છું કે વધી રહ્યું છે, તો એનાથી બચવા આપણે વધારે પડતું પ્રવાહીનો ઉપયોગ કરવો પડે। શું કહેશો, કઈ રીતની સુરતની અંદર સ્થિતિ છે? આવી ગરમી કદાચ અનુભવી નહીં હોય આપે? આ ગરમીમાં એવું લાગે છે કે 3-4 દિવસથી ગરમી પડે છે પ્રમાણે બહાર ઓછું નીકળવું જોઈએ અને કપડાં પણ લાઇટ કપડાં પહેરવા જોઈએ અને લાઇટ કલર પહેરવા જોઈએ, જેનાથી અને બહાર નીકળે ત્યારે ફૂલ કપડાં પહેરીને નીકળવું। શું કહેશો, જે ગરમી પડી રહી છે સુરતની અંદર 43 ડિગ્રી આજનું જે બતાવી રહ્યા છે, તો લોકોએ કઈ રીતે સાવચેતી રાખવી જોઈએ? બને ત્યાં સુધી લોકોએ બપોરના ગાળામાં નીકળવું નહીં જોઈએ અને હું એક જ કહીશ કે સ્કૂલ ટ્યુશન્સ જતા જે બાળકો છે તેમને પોતાનું પ્રોટેક્શન કરવું જોઈએ। ઘરની બહાર છોકરીઓ નીકળે છે, ફેસ પર માસ્ક કે દુપટ્ટો બાંધીને નીકળવું જોઈએ, છોકરાઓ જ તેને હેલ્મેટ ને એનો યુઝ કરવો જોઈએ, છોકરીઓ ઘરની બહાર નીકળે છે સનસ્ક્રીન લોશન્સ બધું લગાવવું જોઈએ જેથી પોતાની સ્કિનને થોડું પ્રોટેક્શન મળી રહે અને બને ત્યાં સુધી બપોરના ગાળામાં ઘરની બહાર નીકળવું ઓછું રાખવું જોઈએ। જોઈ શકાય સુરતના તમામ જે રોડ રસ્તા છે જે સુમસાન જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને ગરમીની અંદર જે રાહત જે લોકો મળવા માટે જે ઠંડા પીણા છે તે પીતા હોય છે અને ખાસ કરીને સુરત શહેરના આ તમામ જે રોડ રસ્તાઓ છેલ્લા 4-5 દિવસથી આ રીતના જોવા મળી રહ્યા છે। સુરતની અંદર આજની વાત કરીએ તો જે 43 ડિગ્રી જે છે તે તાપમાન છે તે જોવા મળી રહ્યું છે। હજુ પણ જે હવામાન વિભાગ તરફથી જે આગાહી કરી છે કે હજુ 3-4 દિવસ આ રીતનું જે સુરતની અંદર હીટવેવની જે સ્થિતિ છે તે જોવા મળશે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત।